નમસ્તે, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ચાલો બાળકો, હવે ઉત્તરાયણ આવે છે ને, તો આપણે ઉત્તરાયણમાં શું ચગાવી? તો પતંગ. તો આજે આપણે ધોરણ બીજામાં પતંગ બનાવતા શીખશું. તો પતંગ બનાવવા માટે પહેલાં તો તમારે એક ડ્રોઈંગ શીટનો એક કાગળ લેવાનો છે, પેન્સિલ લેવાની, કાતર લેવાની, એક સ્કેલ લેવાની છે, અને સાવેણાની સરી લેવાની છે, ગુંદર લેવાનું છે અને સલોટેપ લેવાની છે. ચાલો, આટલી વસ્તુ તમે બધી લઈ લીધી. ચાલો, મેં આવડો એક કાગળ લીધો છે, તમારે પણ આવડો ક જ એક કાગળ લેવાનો છે. ચાલો, લઈ લીધો કાગળ. ચાલો, હવે છે ને એક ખૂણો લેવાનો. ચાર ખૂણા હોય ને, એમાંથી ગમે તે એક ખૂણો લેવાનો. મેં આ સાઈડનો ખૂણો લીધો છે, જોજો. સીધું જવાનું છે, પછી આ ખૂણો ને આ ખૂણો બેને સરખું રાખવાનું છે. રખાઈ ગયું. ચાલો, હવે આ ખૂણો આમ ભરાઈ ગયો. પછી જો આ સાઈડ વધે છે, ગમે તે સાઈડ, એક સાઈડ આટલું વધે એને આપણે કાપી નાખવાનું. ચાલો, એને કાપી નાખજો સરખું. ચાલો, આવું થઈ ગયું છે તમારે. સરસ થઈ ગયું ને. ચાલો, આ રીતે કાગળ થઈ ગયો. પછી હવે એને આમ સીધો કરવાનો છે, એટલે કે આમ એક આમ ત્રિકોણ બનવું જોઈએ. ખબર પડી ગઈ? જો આમ ત્રિકોણ આ બને છે ને, હવે એને આમ પકડવાનું. પછી હવે સ્કેલ લેવાની છે. સ્કેલની મદદથી તમારે પેન્સિલ ને સ્કેલ લેવાની, પછી આ સાઈડ માપવાનું કે અહીંયા રાખવાનું, જ્યાં બે આવે ત્યાં કરવાનું છે આમ લીટું. પછી આ સાઈડ ઊભી સ્કેલ રાખવાની, પહેલાં આડી રાખી હવે ઊભી રાખવાની, પછી જ્યાં બે આવે ત્યાં રાખવાનું, પછી આમ સીધી લાઈન કરી નાખવાની, પછી આ સાઈડ રીતે એક એવી લાઈન કરી નાખવાની છે. ખબર પડી ગઈ? બે બે આલી બાજુ લેવાના અને બે આલી બાજુ લેવાના છે. પછી આ ખૂણો દેખાય છે બધાયને, તો એ ખૂણાથી લઈને તે આપણે જે અહીંયા પૂરું થાય ને, આ ખૂણો આવે છે ને, ત્યાં લગી એક સીધી જ લાઈન કરવાની છે. આ ખૂણે સ્કેલ રાખવાની અને આ ખૂણે સ્કેલ રાખવાની. ખબર પડી ગઈ? જેટલું આવે એટલું રાખવાનું છે. ચલો, આવી રીતે થઈ ગયું. ચલો, આવી રીતે થઈ ગયું. હવે આપણે જો આ ખૂણેથી તે આ ખૂણે લગી થઈ ગયું છે, હવે આપણે એને કાપી નાખશી. આખું કાપવાનું નથી, જે ખૂણો આપણે અહીંયા લીધો હતો ને, ત્યાં લગી જ કાપવાનું છે. પછી આમ ફેરવી નાખવાનું, પછી અહીંથી આમ કાપવાનું છે. ચાલો, કપાઈ ગયું. કપાઈ ગયું ને આવું ચોરસ. સરસ. પછી જો આવું ખૂણો વધે છે, તો તમારે આ ખૂણાથી તે આ ખૂણા લગીનું નાનું એવું રાઉન્ડમાં કાપવાનું છે. કેવું કાપવાનું છે? રાઉન્ડમાં. કેવું? પછી એ રાઉન્ડને કાપી નાખવાનું થોડુંક. પછી તમારે પતંગને ખોલવાની છે. જો આવી પતંગ થઈ જાય છે. થઈ ગઈ ને પતંગ? સરસ. ચાલો, આવી આ પતંગ બની ગઈ. હવે આ પતંગને આપણે સાઈડમાં મૂકી દેશી, અને જે વધારાનો કાગળ નીકળ્યો હતો એ આપણે લઈ લેશી. ચાલો, વળી પાછો એક આવો નાનકડો કાગળ લેવાનો છે. આગળ પતંગમાં જેમ કર્યું એવી જ રીતે આપણે કરવાનું
છે. ચલો આ કાગળ છે એને વળી પાછો આમ વાળી દેવાનો છે. વળી ગયો પછી એને છે ને સાઈડમાં પેન્સિલથી લાઈન કરી દેવાની છે એની ધારો ધાર. ચલો આવી રીતે થઈ જાય પછી આપણે એને કાપસી. ચલો કાપો. કપાઈ ગયું, આવું ચોરસ થઈ ગયું છે તમારે. સરસ. ચલો વળી પાછી આ પતંગ લઈ લેવાની છે. ચલો પતંગ લીધી, હવે પછી આપણે જ્યાં ચોરસ અત્યારે બનાવ્યું ને એ લેવાનું છે. હવે આ ચોરસને આપણે સેલો ટેપની મદદથી આમાં ચોંટાડશું. તો કેવી રીતે ચોંટાડશું કે જુઓ, આપણે આ બે આવીએ ને એની નીચેની સાઈડમાં. ચલો આવી રીતે આવું જોઈ. ચલો આ બન્યું ને આપણું આ ચોરસ. એને છે ને આ પતંગ છે ને પેલા ને આમ ખોલી નાખવાનું, પછી આ પતંગ એની વચ્ચે મૂકી દેવાની, પછી આવી રીતે રાખી દેવાનું. ચલો આવી રીતે રાખીને ઉપર સેલો ટેપ મારીને ચોંટાડો. ચલો આવી રીતે એક સેલો ટેપ મારી દીધી. ચલો મારી દો, ન મારી હોય તો. ચલો હવે પાછળ ફેરવવાનું. પાછળ આ ભાગ ખુલ્લો છે ને તેને આમ રાખીને વળી પાછી એક સેલો ટેપ મારી દેવાની. ચલો મારો. સેલો ટેપના મોટા કટકા કરવાના છે નહીં, વ્યવસ્થિત કરવાનું છે. ખબર પડી ગઈ? સરસ. ચલો થઈ ગઈ. ચલો પછી એક સાવેણાની સળી લેવાની, પતંગને સળવી કરી નાખવાની, પછી સાવેણાની સળી લઈને અહીંયા રાખવાની અને ઉપર રાખવાની. જોવાનું કેટલી થાય છે. વધારાની હોય તો મારે આટલી વધારાની થાય છે, તમને દેખાય છે ને? હા, તો એટલી હું કાપી નાખીશ. આટલી આમ કાપી નાખવાની. ચલો સાવેણાની સળીને પછી આમ વ્યવસ્થિત મૂકવાની છે. ઓ સીધી, આડા આવડી નહીં, આ રીતે સીધી રાખી દો. ચાલ પછી એની ઉપર આવી રીતે સેલો ટેપ મારી દો. ચાલો વ્યવસ્થિત સેલો ટેપ મારવાની છે અને ચલો મરાઈ ગઈ સેલો ટેપ. પાછી એ નીચે મારી દેવાની છે. નીચે દેખાય છે ને તમને? ત્યાં એક આવી રીતે મારી દેવાની છે. આવી રીતે લગાવાઈ ગયું. હવે પાછી વળી પાછી એક આમથી આમ આવે ને સળી, તો વળી પાછી એક સળી લેવાની છે. એને આમ ક્રોસમાં એટલે કે રાઉન્ડમાં મૂકવાની. કેવી રીતે મૂકવાની છે? તો કે રાઉન્ડમાં, આ રીતે આવે છે ને રાઉન્ડમાં આપણે. હા સરસ. ચાલો રાઉન્ડમાં રાખીને કાપસી આપણે. ચાલો કાપો. ચાલો જો મેં એક સાઈડ લગાવી દીધી સેલો ટેપ્સ, એવી રીતે તમારે પણ લગાવી દેવાની. પછી આને આમ રાઉન્ડ શેપમાં રાખવાનું છે. જો મેં પતંગ કરી છે ને, અહીંયા સેલો ટેપ મારી છે, અહીંયા સેલો ટેપ મારી છે, અહીંયા વચ્ચે એક, એટલે કે સોળી એક હલે નહીં, અને બે સેલો ટેપ અહીંયા રાખી દેવાની કે આપણી એક પણ સળી હલે નહીં, એ રીતે આપણે કરી નાખવાનું છે. ખબર પડી ગઈ? સરસ. હવે પછી તમારે એક અલગ કલરનો, જો અહીંયા પીળો કલર લીધો મેં, પછી ગુલાબી લીધો, ને હવે કેવો લીધો? કેસરી. તમે ગમે તે ત્રણ કલર અલગ અલગ લઈ શકો. હવે આવડો ટુકડો લેવાનો, પછી એને પહેલાંની જેમ વળી પાછું આવી રીતે કરી નાખવાનું. ખબર પડી ગઈ? ચાલો વળી પાછું એવી રીતે આમ કાપી નાખવાનું. ખબર પડી ગઈ ને? આને કેવી રીતે વાળવાનું છે? આ ખૂણાથી લઈને અહીંયા સુધી. ચલો હવે આને આપણે વધારાનું છે એને આપણે કાપી નાખશી. ચલો કાપી નાખો. ચલો કપાઈ ગયું. સરસ.
હવે તમે આ કાગળ લીધો છે ને, હવે એને આપણે ક્યાં રાખશી કે જે બાજુ આપણે આમ પતંગ ચગાવી હોય એ સાઈડ રાખવાનું, એટલે કે હું આલી સાઈડથી ચગાવીશ તો હું ક્યાં રાખીશ, તો કે અહીંયા જો અહીંયા દેખાય છે સળી ખાલી થોડીક બારે, હા તો એ દેખાવી જોઈ નહીં, તો આપણે એને કેવી રીતે અંદર જવા દેશી, હળવેક દઈને અંદર જવા દેવાનું છે, વઈ ગઈ અંદર એમ, પછી આપણે એને આવી રીતે એક ચોરસ કરી નાખવાનું છે, ખબર પડી ગઈ ને તમને બધાને, હા એમ સરસ, તો મારી જેમ બધાએ કેવી પતંગ બનાવવાની છે, મસ્ત મસ્ત, 3 દિવસ પછી ઉત્તરાયણ છે ને, થોડાક દિવસ પછી ઉત્તરાયણ છે, તો આપણે ખબર પડે ને કેવી રીતે પતંગ બનાવાય, હા સરસ, તો ચાલો આવી રીતે પતંગ બનાવી નાખવાની છે, ખબર પડી ગઈ ને સરસ. હવે આની અંદર આપણે એક મસ્તનો ડાગલો દોરી નાખવાનો છે, એટલે આપણી પતંગ અલગ લાગે, તો ચાલો ડાગલો દોરશી આપણે. ચાલો હવે આની અંદર આપણે 2 ડાગલા કરશી, કેટલા 2, તો ચાલો મસ્તનું એક રાઉન્ડ કરી દો, તમારાથી રાઉન્ડ ન થાય ને તો ગમે એનું એક ઢાંકણું લઈ લેવાનું, શીશાનું ઢાંકણું ચાલે ચાલે ને, અથવા રૂપિયાનો કે 2નો સિક્કો લઈ લેવાનો, એવું ને એવું ક્યાં બનાવવાનું છે અહીંયા, ચાલો એવી 2 આમ બનાવી દો, આખું બની ગઈ ને, ચાલો પછી આમ એક મસ્તની ગોળ ગોળ આંખ બનાવી નાખવાની, પછી એની અંદર ઈ દાંત કાઢતા હોય એવું કરવાનું છે, ખબર પડી ગઈ. પછી જુઓ અહીંયા એક આમ મોટી સ્માઈલ કરી નાખવાની, કેવી મસ્તની એક આમ સ્માઈલ કરી નાખવાની, એટલે દાંત કાઢતું હોય એવું લાગે, લાગે છે ને એવું દાંત કાઢતું હોય એવી પતંગ, કેવી ભાઈની પતંગ, સરસ મજાની બની ગઈ ને. ચાલો બાળકો, તમને આવડી ગઈ ને પતંગ ઘરે બનાવતા, હા તો તમે પણ આવી રીતે પતંગ બનાવી શકો, તમને કલર જે કલર ગમતો હોય એ કલરની પણ પતંગ બની જાય ને તમારાથી, સરસ. તો હવે તમે આવી રીતે ઘરે પતંગ બનાવજો, ન આવડે તો વળી પાછો વિડીયો જોવાનો આપણો, અને પતંગ બનાવતા શીખી જવાનું છે. બાય બાય, અસ્તુ.